નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ ભારતમાં કૃષિ કૃષિ એટલે કે ખેતી પ્રાચીન કાળથી કૃષિએ ભારતની ભાગની લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે એટલે કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે એમાંથી જે પણ માલ ઉત્પન્ન થાય ખેતીમાંથી અને એ વેચીને જે પૈસા પેદા કરવામાં આવે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે આજે પણ ભારતની અર્થવ્યવસ્થા મુખ્ય આધાર ખેતી રહેલો છે પરીક્ષામાં આવે કે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કયો છે તો કૃષિ ખેતી ભારતનું એક મહત્ત્વનું સંસાધન છે શ્રમશક્તિના લગભગ સાઠ ટકા જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે રાષ્ટ્રીય ઉત્પાદનોમાં કૃષિના લગભગ બાવીસ ટકા જેટલો હિસ્સો છે નિકાસમાં પણ ખેતીના પાકો અને ખેતીની પેદાશોનો લગભગ અઢાર ટકા જેટલો હિસ્સો છે જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડીયામણ પ્રાપ્ત થાય છે એટલે કે જે ભારતમાંથી જે પણ ખેતીના પાકો ઉત્પન્ન થાય છે અને તે પાકોનો હિસ્સો એ ભારત દેશ એ વિદેશોમાં વેચે છે એટલે કે નિકાસ કરે છે અને એમાંથી એ વિદેશી હુંડિયામણ એ ભારત દેશે પ્રાપ્ત થાય છે ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર જ આધારિત છે આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે પરીક્ષામાં આવે કે ભારત કેવો દેશ છે તો કૃષિ પ્રધાન દેશ છે ફળદ્રુપ મેદાનો બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા સિંચાઈ કુશળ અને મહેનતું ખેડૂતો વગેરે લીધે ભારતના મોટા ભાગના લોકો વિસ્તારોમાં બે કે તેથી વધુ પાકોનું વાવેતર કરી શકાય છે તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી ભારતના ખેડૂતો એકંદરે ગરીબ અને નિરક્ષર છે સિંચાઈની અપૂરતી સગવડ અનિયમિત અનિશ્ચિત વરસાદ વધારે વસ્તી કુટુંબોનું કદ મોટું નાના કદના ખેતરો એટલે કે કુટુંબ મોટા છે અને એ ખેતરોનું કદ નાનું છે પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ રાસાયણિક ખાતર સુધારેલા બિયારણો આધુનિક યંત્રો વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ એ શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીને કહેવાતો ઉતરતો દરજ્જો વગેરે લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતનું ઉત્પાદન પ્રમાણ ઓછું છે ખરેખર ખેતી એ મહત્વનો વ્યવસાય છે હવે કૃષિના પ્રકારો વિશે જોઈશું તો કૃષિના છ પ્રકાર છે પહેલો છે જીવન નિર્વાહ ખેતી એટલે તેના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે જીવન નિર્વાહ ખેતી એટલે કે જેના ઉપરથી આપણે જીવન ગુજારી શકીએ તેને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે તો જોઈએ જે ખેતીનું ઉત્પાદન ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ એ વપરાઈ જાય છે ખેતીને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે પરીક્ષામાં આવે કે આત્મનિર્વાહ કે જીવન નિર્વાહ ખેતી કોને કહેવામાં આવે છે તો કે જે ખેતીનું ઉત્પાદન ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ એ વપરાઈ જાય તે જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે એટલે કે નાના નાના ખેતરના ભાગ પડી ગયેલા છે અને સિંચાઈ એટલે કે પાણી પાવા માટેની પણ વ્યવસ્થા નથી તે આપણને જોવા મળી રહ્યું છે એને કારણે તેમણે ખેતીને આધુનિક ઓજારો માગા બિયારણો ખાતરો જંતુનાશકનો ઉપયોગ કરવો પડતો હતો અને એ પરવડતો ન હતો અને આજ અનાજનું ઉત્પાદન કુટુંબના ઉપયોગ જેટલું જ એ થાય છે ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહ એ પ્રવૃત્તિ જ ગણાય છે એટલે કે જેનાથી પો ખેડૂતનું પોતાનું જીવન જ જીવી શકે અને કુટુંબનું ભરણ પોષણ જ કરી શકે તેવી ખેતીને જી જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે કારણ કે આધુનિક ઓજારો માઘા બિયારણો ખાતરોનો ઉપયોગ એને પરવડતો નહોતો અને એ પૂરું કરી શકતો નતો એટલે આ પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી બીજો પ્રકાર છે સૂકી ખેતી જ્યાં વરસાદ ઓછો પડે અને સિંચાઈની સગવડો પણ અલ્પ છે એટલે કે ઓછી છે માત્ર વરસાદ પર જ આધારિત હોય એવા વિસ્તારને સૂકી ખેતી કરવામાં આવે છે એટલે કે જ્યાં વરસાદ જ ઓછો પડતો હોય અને ત્યાં સિંચાઈની પણ સગવડો ઓછી હોય અને ત્યાં લોકો એ ખેતી કરે છે એવા વિસ્તારને સૂકી ખેતી એ કરવામાં આવે છે અને સૂકી ખેતી કહેવામાં આવે છે આ ખેતીનો આધાર જમીનમાં તો ભેજ પર જ રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે અહીં જુવાર બાજરી કઠોળ જેવા પાકની એ ખેતી થાય છે ગુજરાતમાં ભાડ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે તો ગુજરાતમાં કયા પ્રદેશમાં સૂકી ખેતી થાય છે તો ભાલ પ્રદેશમાં આદ્ર એટલે કે ભીની ખેતી જ્યાં વરસાદ વધુ વરસાદ પડે સિંચાઈની સગવડ પણ છે અને ત્યાં ખેતી કહેવાય એટલે કે વધુ વરસાદ હોય ને ત્યાં પાણીની પણ સગવડ હોય ને આદ્ર ખેતી કહેવાય વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે અહીં ડાંગર શેરડી કપાસ ઘઉં શાકભાજી વગેરે ત્યાં ખેતી થાય છે ચોથો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી ગીત જંગલોના આ પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બારીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે બે ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરીએ એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે પાંચમો પોઈન્ટ છે બગાયતી ખેતી લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો એને ઉછેરવા માટે મોટા બગીચા કે વાડીનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી એ બગાયતી ખેતી કહેવામાં આવે છે એટલે કે બગીચા કરવામાં આવે એ ખેતીને બગાયતી ખેતી કહેવામાં આવે છે તેમાં પાકોનું સંવર્ધન ગણી માવજત અને ચીવટપૂર્વક એ કરવામાં આવે છે તેના માટે મોટી સુખી સુદૃઢ આયોજન ટેકનિકલ જ્ઞાન યંત્રો ખાતરો સિંચાઈ પરિ પરિક્ષણ સંગ્રહણ પરિવહનની પૂરતી સગવડો વગેરે જરૂર પડે છે અહીં ચા કોફી કોકો અને રબર નારિયેર અને ફળફળાદી વગેરે પાકો લેવામાં આવે છે આ ઉપરાંત અહીં કેરી સફરજન સંતરા દ્રાક્ષ લીંબુ ખારેક વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે એટલે કે બગાયતી એટલે કે જે બગીચાઓ કરવામાં આવે એવી ખેતીને અહીંયા વાત કરવામાં આવેલી છે જેને બગાયતી ખેતી કહેવામાં આવે છે છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી જ્યાં સિંચાઈ સારી રીતે સગવડ છે ત્યાં ખેડૂતો વર્ષમાં એકથી વધુ પાક લઈ સારું ઉત્પાદન કરી શકે છે તેથી ઊંચી જાતના બિયારણો ખાતરો જંતુનાશક દવાઓ યંત્રો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે આ પ્રકારની ખેતી એ સઘન ખેતી કહેવાય આ ખેતીમાં રોકડિયા પાકોનું એ વાવેતર થાય છે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં પણ ખૂબ વધારો થાય છે સઘન ખેતી હેઠળ વાવેતર ને વિસ્તાર સતત વધતો જાય છે તેમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ છે તેથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે એટલે કેટલીક વાર પરીક્ષામાં આવે કે સેગન ખેતીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો વ્યાપારી ખેતી કેટલીક વાર પરીક્ષામાં ત્રણ માર્ક્સમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે કૃષિના પ્રકારો કેટલા છે કયા કયા તો છ સ વિસ્તાર સમજાવો તો આ પ્રશ્નનો આપણે પોઈન્ટ વાઈઝ લખવાનો રહેશે કૃષિ પદ્ધતિ વિશેની માહિતી મેળવીશું તો ભારતમાં સજીવ ખેતી ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી એ કૃષિ પદ્ધતિઓ ખૂબ જ પ્રચલિત છે તો સજીવ ખેતી જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી કહેવામાં આવે છે એક માર્ક્સમાં પૂછવામાં આવે કે સજીવ ખેતી કોણે કહે છે એટલે કે જ્યાં યુરિયા ખાતર કે રાસાયણિક ખાતરો કે જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી કહેવામાં આવે છે તેમાં જમીનના પોષણ માટે સાણીયું ખાતર અરશિયાનું ખાતર કમ્પોસ્ટ ખાતર એ વાપરવામાં આવે છે તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર લીમડાનું દ્રાવણ સાસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતીના પેદાશોને પોષણયુક્ત હોય છે તેમાં કુદરતી સ્વાદ મીઠાશ અને સોડમ હોય છે તેમાં ખનીજ વિટામિન અને જીવ જીવનશક્તિ આપતા તત્વો હોય છે સજીવ ખેતીને પેદાશ ખૂબ જ માંગ ખૂબ રહે છે તેથી ખેડૂતોને આર્થિક વળતર એ સારું મળી રહે છે બીજી ટકાઉ ખેતી આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાય માટે પાકની ફેરબદલી પોષણ માટે રાસાયણિક ખાતરો જરૂરિયાતો પૂરતો જ ઉપયોગ કીટકનું નિંદણ નિયંત્રણ માટે જંતુનાશક બદલે જૈવિક નિયંત્રણ અને જળ રક્ષણ વગેરે પૂરતી કાળજી લેવામાં આવે છે મિશ્ર ખેતી કે આ પ્રકારની ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન મરઘા બતકા ઉછેર મધમાખી ઉછેર મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્રીજો પોઈન્ટ છે ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને કયા કયા ભાગોમાં એ વહેંચવામાં આવ્યા છે તો ભારતમાં ઋતુના સંદર્ભમાં કૃષિ પાકને ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે એક ખરીફ પાક એટલે કે ચોમાસું પાક બીજો રવિ પાક એટલે કે શિયાળુ પાક અને ત્રીજો છે ઝાયદ કે ઉનાળુ પાક કેટલી હોય તફાવતમાં પૂછવામાં આવે છે તો હવે જોઈએ ખરીફ પાક એટલે કે ચોમાસું પાક તે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે આ પાકનો સમય જૂનથી જુલાઈ જૂન જુલાઈથી ઓક્ટોમ્બર નવેમ્બર સુધીનો હોય છે જેમાં કયા કયા પાક થાય છે ડાંગર મકાઈ જુવાર બાજરી કપાસ તલ મગફળી મઠ મગ વગેરે એ ખરી પાક છે હવે બીજો જોઈએ રવિ એટલે કે શિયાળો પાક એટલે શિયાળામાં લેવામાં આવતા પાકને એ રવિ પાક કહે છે આ પાકનો સમય ઓક્ટોમ્બર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હશે ઘણો ઘઉં ચણા જવ સરસવ રાયડો અરસી વગેરેને એ રવિ પાક એ કહેવામાં આવે છે એટલે કે આ બધા પાક એ રવિમાં લેવામાં આવે છે એટલે કે શિયાળામાં લેવામાં આવે છે ત્રીજો છે જાયદ એટલે કે ઉનાળો પાક ઉનાળામાં લેવામાં આવતા પાકને એ જાયદ પાક કહે છે આ પાકનો સમય માર્ચ જૂનથી એ સુધીનો હોય છે ડાંગર મકાઈ મગફળી તલ બાજરી તથા તરબૂચ કાકડી શક્કરટેટી વગેરેને એ જાયદ પાક કહેવામાં આવે છે એટલે કે આ પ્રશ્ન કેટલીક વખતે તફાવતમાં પૂછવામાં આવતો હોય છે હવે જોઈએ ચોથો પોઈન્ટ ભારતની કૃષિ પેદાશો જણાવો તો ભારતમાં જમીન અને આબોહવામાં વૈવિધ્ય લીધે નીચે પ્રમાણે એ વિવિધ કૃષિ પેદાશો થાય છે પહેલું છે ધાન્ય પાક તો ધાન્ય પાક કયા કયા ડાંગર ઘઉં જુવાર બાજરી મકાઈ જવ કઠોળ તુવેર મગ ચણા વટાણા વાલ મઠ અડદ મસૂર તેલેબિયા મગફળી તલ सोयाबीन एरंडा सरसव सूर्यमुखी नारियल अरसी पीणा चा कॉफी कोको रोकड़िया पाक कपास सण तमाकू रबर ओषधि ने मसाला पाक जीरु वरिया ईसब गुड़ मेथी अजमो काड़ा मरी लसण फर केरी केरा चीकू पपैया द्राक्ष बोड़ सफरजन जामफ हम शाक भाजी બટાકા રીંગણ ડુંગળી ટામેટા દૂધી તુરિયા ભીંડા કોબીજ ફુલાવર વિવિધ ભાજી તો આ પ્રમાણે એ ભારતની એ કૃષિ પેદા છે એટલે કે ભારતમાં પેદા થતાં એ પાકો છે અહીંયા એ બતાવવામાં આવેલા છે પાંચમો પોઈન્ટ છે ડાંગર ભારતનો સૌથી અને અગત્યનો પાક તો ડાંગર એ ભારતનો ખૂબ જ મહત્ત્વનો ધાન્ય પાક છે ભારતના કુલ વાવેતર વિસ્તારમાં ચોથા ભાગમાં એ ડાંગરનું વાવેતર થાય છે વિશ્વમાં ડાંગરના ઉત્પાદન એ ભારતનું સ્થાન ચીન પછી બીજું છે તો સૌથી પ્રથમ ચીન સ્થાને છે ડાંગર અને બીજા નંબરે ભારત દેશ આવે છે ડાંગર કટિબંધ એ ખરીફ પાક છે સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તે પાક લઈ શકાય છે તેને નદીના મેદાનની મુક્ત ત્રિકોણની પ્રદેશની જે કાપની ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા સો સેન્ટીમીટરથી વધુ વરસાદ અને લઘુત્તમ વીસ સેલ્સિયસ તાપમાન એ માફક આવે છે ભારતમાં પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા છત્તીસગઢ મુખ્ય ઉત્પાદકના રાજ્યો છે પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યમાં વર્ષમાં આ પાક બે વખત લેવામાં આવે છે પહેલી વખતે બોર્ડની પરીક્ષામાંનું પિક્ચર આપીને સમજાવવામાં આવ્યો એટલે કે પિક્ચર આપવામાં આવ્યું હતું અને પિક્ચર ઉપરથી આ કયો પાક છે અને તેના વિશે વિસ્તૃત માહિતી લખવામાં આપ આપવામાં આવેલી હતી કે લખવાની હતી તો ભારતના પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર છત્તીસગઢ એ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં એ બે વખત લેવામાં આવે છે ગુજરાતમાં પંચમહાલ ખેડા અમદાવાદ સુરત તાપી આણંદ વલસાડ વગેરે જિલ્લાઓમાં એ ડાંગર પાકે છે ડાંગરના પાકને પાણીની વધુ જરૂર છે રહે છે તેને ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવાળા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ એ ડાંગરનું પાક લઈ શકાય છે ભારતને લગભગ પચાસ ટકા વસ્તી એ ખોરાકમાં એ ચોખાનો ઉપયોગ કરે છે ભાર છઠ્ઠો પોઈન્ટ છે ભારતના ઘઉંના પાકનું સવિસ્તર વર્ણન કરો તો ભારતમાં ડાંગર પછીનો મહત્વનો ધાન્ય પાક ઘઉં છે ભારતની એક તૃતીયાંશ ખેતભૂમિ એ ઘઉંની ખેતી થાય છે તેના દેશના સૂષ્ણ કટિબંધનો રવિ પાક છે તેને ફળદ્રુપ ગોરાળ કે કાળી જમીન અને પંચોતેર સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે સો સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું નથી હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે બાદમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણામાં એ થાય છે દેશમાં કુલ ઘઉં ઉત્પાદન બે તૃતીયાંશ ભાગ એ ભા રાજ્યોનો હોય છે આ રાજ્યો સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંની હેક્ટર રીત ઉત્પાદન વધારે થાય છે પંજાબ તેના વિપુલ ઉત્પાદનને કારણે ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે કેટલીક વાત પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે કે ઘઉંનો કોઠાર કોને કહેવામાં આવે છે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે આ ઉપરાંત ભારતના મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ ઘઉંનું ઉત્પાદન થાય છે ગુજરાતમાં ભાર પ્રદેશના બાલ્યા ઘઉં થાય છે તે ઉપરાંત મહેસાણા રાજકોટ જૂનાગઢ ખેડા જિલ્લામાં એ ઘઉં વધુ થાય છે પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજમાં શ્રેષ્ઠ છે અને કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન ચરબી ઉપરાંત લો અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે ઘઉંમાંથી રોટલી ભાખરી બ્રેડ બિસ્કીટ વગેરે વાનગીઓ બને છે તેથી તેને ઘઉંનો અનાજનો રાજા કહેવામાં આવે છે કેટલીક વખત પરીક્ષામાં પૂછાય કે અનાજનો રાજા કોણ છે તો ઘઉં ઘઉંનું ઉત્પાદન બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજા નંબરે છે સાતમો પોઈન્ટ છે જુવાર બાજરી અને મકાઈ માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેમનું નોંધપાત્ર ઉત્પાદન ભારતના કયા રાજ્ય કે પ્રદેશોમાં એ જોવા મળે છે એના વિશે જોઈએ જુવાર અને બાજરી અને મકાઈ એ ઝાડા ધાન્ય તરીકે ઓળખાય છે સામાન્ય ત્યાં જ્યાં વરસાદ ઓછો પડે છે જમીન ઓછી ફદ્રુપ હોય છે અને સિંચાઈની સગવડ અલ્પ છે ત્યાં ખરીફ પાકો એ લેવામાં આવે છે સૌ પ્રથમ જોઈએ જુવાર તો પચાસ સેન્ટીમીટર જેટલો વરસાદ હોય પચીસ તેથી સેલ્શિયસથી સેલ્સિયસ તાપમાન જેટલું એ તાપમાન હોય છે કાળી અને ગોરાળ જમીન અનુકૂળ છે ડાંગર ઘઉં પછી જુવાર ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદના વિસ્તારોમાં એ જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે જુવાર એ ખરીફ અને રવિ પાક છે જુવારનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે કર્ણાટક મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ તમિલનાડુ ગુજરાતમાં પણ સારી એ પાકો થાય છે ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે જુવાર લીલા અને પશુચારા માટે કે વિશેષ એ વપરાય છે બાજરી તો બાજરી ચાલીસથી પચાસ સેન્ટીમીટર જેટલો વરસાદ જોઈએ છે પચીસથી ત્રીસ સેલ્સિયસ તાપમાન જોઈએ છે અને ઓછી ફળદ્રુપની રેતાળ જમીનમાં આ પાકનો ઉગાડવામાં આવે છે ભારત તેનું સૌથી વધુ ઉત્પાદન એ રાજસ્થાનમાં થાય છે ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા એ બાજરીના પાકો થાય છે ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે પરીક્ષામાં આવે કે ગુજરાતમાં સૌથી વધુ બાજરી કયા જિલ્લામાં લેવામાં આવે છે તો બનાસકાંઠા મકાઈ તો મકાઈ એક ખરીફ ધાન્ય પાક છે ડાંગર ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે ડુંગરાળ વિસ્તારમાં એ વધુ ઉગાડાય છે જ્યાં તે લોકોનો મુખ્ય ખોરાક છે મકાઈના પાકને પાણી નીતરી જાય એવી ઢોળાવવાળી કાળી કઠણ અને પથરાળ જમીન 50 થી 100 સેલ્સિયસ તાપમા આવર્ષાજ જોઈએ છે 21 થી 70 સેલ્સિયસ તાપન વધુ માફક આવે છે રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ કર્ણાટક આંધ્રપ્રદેશ વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્ય છે ગુજરાતમાં મકાઈના પાક પંચમલ દાહોદ સાબરકાઠા અરવલ્લી જિલ્લામાં થાય છે મકાઈનો મુખ્યતે સ્ટાર્ચ તેલ પ્રોટીન બાયોક્યુફ્યુલ જેવા ઘટકો હોવાથી તેનો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ એ થાય છે ભારતના કઠોળ પાક વિશેની માહિતી મેળવીએ શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે ભારતના જુદી જુદી ઋતુઓમાં તુવેર મગ ચણા વટાણા વાલ મઠ અડદ મસૂર વગેરે કઠોળ પાક છે તુવેર અડદ મગ મઠ એ ખરીફ પાક છે જ્યારે ચણા વટાણા અને મસૂર એ રવિ પાક છે વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા કઠોળો એ ઉગાડવામાં આવે છે ભારતમાં મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા બિહાર આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં એ કઠોળનું મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં તુવેર એ વડોદરા જિલ્લામાં મઠ અને મગ કચ્છ જિલ્લામાં અને અરદ એ પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે કઠોળના પાક દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું પુનઃ સ્થાપના થાય છે તેથી ધાન્ય પાકની સાથે ધાન્ય પાકો પછી જમીનની ફળદ્રુપતા જાળવવામાં કઠોળનો આંતરપૂ પાક તરીકે વાવેતર પણ કરવામાં આવે છે ભારતના તેલીબિયા પાક ભારતના જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી સરસવ તલ સૂર્યમુખી સોયાબીન એરંડા કરડી અળસી વગેરે તેલીબિયા પાક લેવામાં આવે છે આ ઉપરાંત નારિયેળના કોપરામાંથી પણ તેલ મેળવાય છે ભારતના તેલ મેળવવા મગફળી સરસવ તલ અને કોપરાનો વધુ એ ઉપયોગ થાય છે તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયા નો ઉપયોગ વધ્યો છે હવે મગફળી જોઈએ તો મગફળી બધા તેલીબિયામાં સૌથી મહત્ત્વ એ ધરાવે છે તે પાકને કાળી ઘસવાળી ગોરાડ અને લાવ લાવણી અને રીતિ મિશ્રિત તેમજ પાણી ભરાય ન રહે એવી જમીન વીસથી પચીસ સેલ્સિયસ તાપમાન જોઈએ છે પચાસથી પંચોતેર સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે તે ખરીફ પાક છે પરંતુ સિંચાઈની સગવડ હોય તે ઉનાળુ પાક તરીકે પણ વાવેતર થાય છે ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્રમાં એ વધુ થાય છે મગફળી ઉત્પાદનમાં ગુજરાત એ ભારતમાં પ્રથમ ક્રમે છે એ તો પરીક્ષામાં આવે કે મગફળી ઉત્પાદનમાં કયું રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે છે તો ગુજરાત ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું સિંગ તેલ એ તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે આવે છે તલ તો તેનો પાક એ વર્ષે આધારિત છે એટલે કે વરસાદ ઉપર આધારિત છે આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે દક્ષિણ ભારતમાં એ શિયાળો પાક ઋતુમાં લેવામાં આવે છે લગભગ બધા રાજ્યોમાં થાય છે પરંતુ ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ કર્ણાટક મધ્યપ્રદેશમાં વધુ થાય છે તલના ઉત્પાદનમાં અને વાવેતરના વિસ્તારમાં ગુજરાતમાં એ પ્રથમ ક્રમે છે તો ભારત એ માં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો ગુજરાત ગુજરાત તળનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે તો ગુજરાતમાં સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં તો બનાસકાંઠા બધા જ તેલીબિયા એ તળમાં સૌથી વધુ તેલ ધરાવે છે ભારતના વિશ્વમાં તેલમાં સૌથી વધુ નિકાસ એ કરતો દેશ છે તો વિશ્વમાં સૌથી વધુ કયા તેલનો નિકાસ કરવામાં આવે છે તો તલનો સરસવ તે રવિ પાક છે ઉત્તર ભારતનો મહત્ત્વનો તેલીબિયા પાક છે સરસવના બીજ અને તેલ એ ઔષધ અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ભારતમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા પશ્ચિમ બંગાળ ગુજરાત મધ્યપ્રદેશ અને એ સરસવના મુખ્ય ઉત્પાદક રાજ્યો એ ગણવામાં આવે છે નારિયેળ તે દરિયા કિનારા અને ક્ષારવાળી જમીન તથા ગરમ ભેજવાળી આબોહવામાં પકાવે છે ભારતમાં સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે તો પરીક્ષામાં આવે કે નારિયેળનું સૌથી ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો કેરળ આ ઉપરાંત કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર તમિલનાડુ અંદામાન નિકોબાર નારિયેળના બગીચા આવેલા છે ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે નારિયેળના કોપરાને સૂકવી તેમાંથી તેલ એ મેળવાય છે દક્ષિણ ભારતમાં તેના ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે નારિયેળનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે વપરાય છે ગુજરાતના દરિયા કિનારે પણ એ નારિયેળનું વાવેતર કરવામાં આવે છે હવે એરંડા એરંડા એટલે કે દિવેલા તે ખરીફ તેમજ રવિ પાક છે ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્રપ્રદેશ અને ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે ભારતમાં એરંડા સૌથી મોટું ઉત્પાદક છે વિશ્વમાં એરંડા કુલ ઉત્પાદકનો ચૌ ચોસઠ ટકા હિસ્સો ભારતમાં થાય છે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં અનુક્રમે ચીન અને બ્રાઝિલ પછી ભારતનો ક્રમ આવે છે ભારતના કુલ ઉત્પાદનમાં એંસી ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાના પાક લેવાય છે ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા પાટણ સાબરકાંઠા રાજકોટ જુનાગઢ અમરેલી વગેરે જિલ્લાઓમાં એનું ઉત્પાદન થાય છે ચા કોફી કોકોના પાકો અને કયા વાતાવરણ અનુકૂળ આવે છે અને કયા સંજોગોમાં થાય છે અને કયા પ્રદેશોમાં થાય છે એની માહિતી મેળવીશું સૌ પ્રથમ જોઈએ ચા તે તેના પાકને તત્વવાળી અને પાણી છેલ્લાથી વહી જાય તેવી ઢોળાવવાળી જમીન જરૂરી છે ચાના છોડ મૂળ પાસે પાણી ભરાઈ રહે તો તો કહવાઈ જાય છે વીસથી ત્રીસ સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ બસો સેન્ટી સેલ સેન્ટીમીટર જેટલો વરસાદ જરૂરી છે લાંબા વરસાદ વરસાના અંતરે ઝપાટા રૂપે પડતો વરસાદ તેને માફક આવે છે ચા ઉષ્ણ અને સમસૂષ્ણ કટિબંધનો પાક છે ભારતમાં ચાનું વધુ ઉત્પાદન અસમ પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ હિમાચલ પ્રદેશ કર્ણાટક ઉત્તરાખંડ અને પહાડી ઢોળા પર એ થાય છે ભારતમાં ચાનું પંચોતેર ટકા ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળમાં થાય છે વિશ્વમાં ચીન પછી ચાનું સૌથી ઉત્પાદ વધુ ઉત્પાદન એ ભારતમાં થાય છે શ્રીલંકા ચીન અને ભારત ચાની નિકાસ કરતો મુખ્ય દેશો છે હવે કોફી તેના છોડને પહાડી અને ઢોળા પર સૂર્યના સીધા તાપ બહુ ના લાગે અને તેથી મોટા ઝાડની છાયાના ઉછેરવામાં આવે છે તેને પંદરથી અઠ્યાવીસ સેલ્સિયસ જેટલું તાપમાન એકસો પચાસથી બસો સેન્ટીમીટર જેટલો વરસાદ અને પર્વતીય ડોરાવાળી જમીન માફક આવે છે ભારતમાં કોફી કર્ણાટક એ કર્ણાટક અને કેરળ અને તમિલનાડુમાં વધારે થાય છે કર્ણાટકમાં ફૂર્ગ વિસ્તારમાં કોફીનું ઉત્પાદન વધારે માટે જાણવામાં આવે કે એ ફૂર્ગ વિસ્તારમાં કોફીના ઉત્પાદન માટે વધુ જાણીતો છે કોકો કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે કોકો પેજ પદાર્થ છે તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે કોકોને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધારે વરસાદ જરૂર છે કોકોના ઉત્પાદન આફ્રિકા દેશોમાં થાય છે ભારતમાં તેનું વાવેતર ઉત્પાદન કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થાય છે કપાસના પાક અને કયા અનુકૂળ સંજોગો જરૂરી છે તેનો નોંધપાત્ર ઉત્પાદન કયા રાજ્યો અને પ્રદેશોમાં થાય છે એનો વિભ અભ્યાસ કરીશું તો વિશ્વમાં ભારતમાં કપાસનું ઉત્પાદન વપરાશ અને નિકાસ એ બીજા ક્રમે છે કપાસમાંથી મળતું રૂ મુખ્યત્વે કાપડ બનાવવા માટે વપરાય છે રૂમાં રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે તો સફેદ સોના તરીકે શું ઓળખાય છે તે રૂ તેના બીનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયાના દુધારા પશુઓના ખાંડ તરીકે વપરાય છે તો કપાસ ખરીફ પાક છે તે પાકનો સમયગાળો છથી આઠ મહિનાનો છે તેની કાઢી અને ખનીજ દ્રવ્ય વધુ પ્રમાણવાળી લાવારસની ફળદ્રુપ જમીન ગરીમ ગરમ અને ભેજવાળી આબોહવા પચીસ સેલ્સિયસ તાપમાન અને ત્રીસ સિત્તેર સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે લાંબા સમય ભેજ સંગળી શકે તેવી જમીન તેને વધુ અનુકૂળ થાય છે તેને હિમથી નુકસાન થાય છે બાદમાં ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ ઓડિશા તમિલનાડુ રાજસ્થાન વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં સુરેન્દ્રનગર અને રાજકોટ વડોદરા અમદાવાદ સાબરકાંઠા મહેસાણા બોટાદ ભરૂચ ખેડા સુરત પંચમહાલ અમરેલી ભાવનગર પાટણ જિલ્લામાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં કાનમ પ્રદેશ એ ઊંચા પ્રકારના કપાસ માટે જાણીતો છે ગુજરાતમાં ખેડૂતો બીટી કપાસનું વાવેતર કરે છે પરિણામે તે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની ગુણવત્તામાંથી ગુજરાત રાજ્ય એ ભારતમાં પ્રથમ ક્રમે છે તો ગુજરાત એ ભારતમાં કપાસમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે તો ગુજરાત અને ગુજરાતના ભરૂચ જિલ્લાઓમાં કયું ઉચ્ચ પ્રકારનું કપાસ માટે જાણીતું પ્રદેશ છે તો કાનમ પ્રદેશ ઉચ્ચ પ્રકારના કપાસ માટે જાણીતો છે શેરડીના પાક માટે કયા પ્રદેશો અને કયા સંજોગો અનુકૂળ છે એના વિશેનો અભ્યાસ કરીશું તો શેરડીના ઉત્પાદન માટે ભારત અગ્રણ્ય દેશ છે શેરડી માટે ગોર ખાંડ અને ખાંડસરી જેવા ખાદ્ય પદાર્થો બને છે વાવેતરની દૃષ્ટિએ વિશ્વમાં સૌ શેરડી સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે તો વિશ્વમાં સૌથી વધુ વાવેતર કયા દેશમાં થાય છે શેરડીનું તો ભારતમાં ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે શેરડીના પાકને લાવવાની કાળી જમીન નદીના મેદાનની ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા એકવીસથી સત્યાર સેલ્સિયસ જેટલું તાપમાન પંચોતેરથી સો સેલ્સિયસ તાપ સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે છે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સિંચાઈથી પાક લેવામાં આવે છે ભારતમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ અને કર્ણાટક પંજાબ હરિયાણા બિહાર ગુજરાતમાં શેરડીના પાક છે ભારતમાં શેરડીમાં સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય છે પરંતુ ખાંડનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં મોકલે છે પરીક્ષામાં આવે કે વધુ ઉત્પાદન શેરડીનું ઉત્તર પ્રદેશમાં અને ખાંડ મહારાષ્ટ્રમાં ગુજરાતમાં શેરડીનું મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાકે છે ગુજરાતમાં કોડીનાર બારડોલી ગણદેવી પેટલાળ અને ખાંડની મિલો છે જેમને મોટાભાગની સહકારી એ ધોરણે એ ચાલે છે હવે શણ તો વિશ્વમાં શણના ઉત્પાદનમાં હાલ ભારત પ્રથમ સ્થાને છે શણ એ રેસાને ગોલ્ડન ફાઈબર પણ કહેવામાં આવે છે તો ગોલ્ડન ફાઇબર કોને કહે તો શણને જેમાં દર વર્ષે એ ભારતમાં એ નવા કાપના પથરાતા હોય છે નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં ચીકણી અને ફળદ્રુપ જમીનમાં શણના પાકને વધુ માફક આવે છે આ પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા ત્રીસથી ચાલીસ સેન્ટી સેલ્સિયસ તાપમાન જોઈએ છે સો સેન્ટીમીટર જેટલો વધુ વરસાદ જરૂરી છે બાદમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળના ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે અસમ બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશમાં પણ શણ થાય છે શણમાંથી સુત્રી કંતાન કોથરા સાદડી દોડા થેલી પગરખા અને હસ્તકા કારીગરીના એ નમૂના એ બને છે હવે તમાકુ તમાકુ ખરીફ પાક છે તમાકુના પાકને રેતાળ ગોરાડ જમીન વીસ સેલ્સિયસ જેટલું તાપમાન સો સેન્ટીમીટર જેટલો વરસાદ એ મા પાક આવે છે જો વરસાદ ઓછો પડે છે ત્યાં સિંચાઈ દ્વારા પણ આ પાક લેવામાં આવે છે તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન એ વધારે મહત્ત્વ ધરાવે છે ભારતમાં આંધ્રપ્રદેશ ગુજરાતમાં ઉત્તર પ્રદેશ કર્ણાટકમાં તમાકુ વધુ પાકે છે ગુજરાતમાં ખેડા આણંદ જિલ્લામાં ચરોત્ર પ્રદેશ એ તમાકુના ઉચ્ચ ઉત્પાદન માટે એ જાણીતો છે સોનેરી પાકનું એ મુલ્ક કહેવાય છે પરીક્ષામાં આવે કે સોનેરી પાકનો મુલ્ક કોને કહેવામાં આવે છે તો ગુજરાતના ખેડા અને આણંદ જિલ્લામાં ચરોત્ર પ્રદેશ છે તેને સોનેરી પાકનો મુલ્ક તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત મહેસાણા વડોદરા પંચમહાલમાં પણ તમાકુનું વધુ વાવેતર થાય છે ભારતમાં કુલ બીડીનું તમાકુ એંશી ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે દેશની તમાકુના પાંચમા ભાગની નિકાસ કરવામાં આવે છે તમાકુનો ઉપયોગ બીડી શીગાળે સી શીકણી ખેંકણી ગુટખા વગેરે બનાવવામાં થાય છે તમાકુ સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ભારતમાં સિક્કિમ રાજ્ય તમાકુ ગુટખાનું સેવન પણ પ્રતિબંધ મૂક્યો છે રબર લેટેક્સ કુળના રબર ના વૃક્ષમાંથી જળતાં દૂધ એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે રબરના બગીચામાંથી એકઠા કરેલ દૂધમાં એસિટિક એસિડ મેળવી ધીમા તાપી ગરમ કરી રબર બનાવવામાં આવે છે રબરમાંથી બનાવવામાં આવતી વિવિધ ઉત્પાદનો ટાયર ટ્યુબ મુખ્ય છે રબરના ઉત્પાદનમાં વિશ્વમાં મલેશિયા પ્રથમ સ્થાને છે અને ભારત પાંચમા સ્થાને છે ગરમ અને ભેજવાળી આબોહવામાં વધુ ઉત્પા વધુ વરસાદના ક્ષેત્રોમાં રબર એ ભગાયતી ખેતી કરવામાં આવે છે ભારતમાં કેરળ તમિલનાડુ કર્ણાટક અસમ ત્રિપુરામાં આ રબરનું ઉત્પાદન થાય છે ભારતમાં ઔષધીય અને મસાલા પાક જીરું વરિયાળી ઈસબગુલ ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે તો કયા પાકોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે વિશ્વમાં તો જીરું વરિયાળી ઈસબગુલ સબકુલ આ ઉપરાંત ધાણા મેઠી રાય સુવા અજમાના ઉત્પાદનનાની નિકાસમાં ભારત મોખળે છે વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ પાંત્રીસ જેટલો છે ભારતમાં કાળા મળી તજ લવિંગ વગેરે માંગ દેશ વિદેશોમાં ખૂબ જ મહત્ત્વ રહેલી છે ગુજરાતમાં અશ્વગંધા તુલસી કરિયાતું મીંડી આવર સફેદ મૂસરી અને અશોક ગર ઝરમર પીપળી ગરો કુંવારફાટું ઔષધીય પાકો અને સુગંધિત પાકોમાં પુદીનો મેથોલ લેમન લેમનગ્રાસનો સમાવેશ કરવામાં આવે છે ભારતના ફરો અને ફૂલોની ખેતી વિશે જાણીએ વિશ્વના ફરોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે ભારતમાં કેળા કેળી સફરજન દ્રાક્ષ નાસ્પતિ નારંગી વગેરે ખેતી થાય છે કેળા તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્રમાં સફરજન તેમાં સફરજન જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં દ્રાક્ષ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશમાં જમ્મુ કાશ્મીરમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું ઉત્પાદન હોવાથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાથી આયાત કરીએ છીએ ફૂલોમાં ગુલાબ જુઈ મોગરો ગલગોટો વગેરેની એ ખેતી એ થાય છે ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા ભારતમાં ખેતીના સાધનો બિયારણો ખાતરો જેવા પરિવર્તન ટેકનિકલ સુધારા ગણાય છે ભારતના ખેડૂતો સિંચાઈ માટે પહેલાં કોષ અને રેટનો એ વગેરેનો ઉપયોગ કરતા હવે તેની જગ્યાએ સબમર્સિબલ પંપ મોનોબ્લોક સોલર પંપ વગેરે વાપરતો થયો ઓછા પાણી વધુ પાક લેવાતા ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતા થઈ ગયા આજના ખેડૂતોમાં સુધારેલા બિયારણ બીજની સંકળાય જાતો એ ઉપયોગ લાગાયો છે એનપીકે ડીએપી યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા થયા છે બાયો ફર્ટિલાઇઝર્સનો પણ ઉપયોગ થાય છે સરકારના બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા આર્થિક મદદ અને રાહત પણ આપે છે ખેડૂતો તેના પાકને કીટકો અને રોગથી બચાવવા કીટનાશક અને જંતુનાશક દવાઓ અને બાયો કંટ્રોલ જેવી નિયંત્રણોનો ઉપયોગ કરે છે સરકાર આ અંગેની માહિતી અને માર્ગદર્શન માટે આર્થિક મદદ કરે છે ખેડૂતોને વર્તમાનપત્રો આકાશવાણી દૂરદર્શન ડીડી કિસાન ચેનલ મોબાઈલ પર કિસાનના એસએમએસ ટોલ ફ્રી અઢારસો એકસો એંસી પંદર એકાવન સરકારના ખેડૂત વેબ પોટ ખેડૂત એગ્રી એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપો દ્વારા કૃષિ અને વૈજ્ઞાનિક પદ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવે છે જિલ્લા કક્ષાએ ખેડૂતોને તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે તેઓ ખેડૂતોને પ્રશિક્ષિત કરવામાં આવે છે વળી કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા થતાં સંશોધનો નવી ટેકનિકોની માહિતી ખેડૂત સુધી પહોંચાડવામાં ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવી છે કૃષાર કૃષિવિદ અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવામાં તેમજ નવા સંશોધનો એ કરવા માટે દેશને લગભગ રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ગુજરાતમાં દાંતીવાડા જુનાગઢ આણંદ નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે કૃષિ ક્ષેત્રે સંસાધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન સંસ્થાઓ એ સ્થાપવામાં આવી છે સરકાર ખેડૂતોને ખેતી માટે વિવિધ પ્રકારની સબસિડી અને દરે એ લોન આપી મદદ કરે છે હવે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંશાદગત સુધારા જણાવતો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કૃષિ ક્ષેત્રે મહત્ત્વના સંસ્થાગત સુધારા કર્યા છે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોને થતું શોષણ અટકાવ્યું છે ખેડૂતોની જમીન તેઓ ગણોધારો દ્વારા જમીન ખેડનારને જમીન માલિકને હક આપવામાં આવે છે જમીનની ટોચ મર્યાદાઓ અને જમીનની માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે જમીનની એકીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોમાં જમીન એકત્રિત કરવા માટે એને એ કરવામાં રહ્યા છે ખેડૂતોની આર્થિક મદદ કૃષિ ધિરાણ યોજના બનાવી છે કિસાન ક્રેડિટ અને રાષ્ટ્રીય બેંકો દ્વારા સરકારી બેંકો અને સહકારી અને આર્થિક મદદ કરવામાં આવે છે બિયાણો ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોના વીમા કે રક્ષણો પૂરા પાડવામાં આવે છે દુષ્કાળ કે તેથી વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય તો ખેડૂત અને એ સરકાર મદદ કરે છે માર્કેટ યાદોમાં ખેતી પેદાશો વેચાણોમાં કાયદાકીય જોગવાઈઓ કરી ખુલ્લી હરાજીની પદ્ધતિએ ફરજિયાત બનાવી છે ખેડૂતો તેમની ખેત પેદાશોનો યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારી મંડળીઓ અને ખરીદી વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે સરકારી તેમજ સ્તરે ગોદામો પરિવહન અને સંદેશા વ્યાવાની સગવડો કરવામાં આવી છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણ સંઘ ગુજરાત તેલેબિયા ઉત્પાદક સંઘ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ વગેરે સંસ્થાનો ખેડૂતો પાસેથી એ નક્કી કરવાના પોષણ સમય ભાવે એ કૃષિ પેદાશોક એ ખરીદી છે અરિયાળી ક્રાંતિ તો સુધારેલા બિયારણો રાસાયણિક ખાતરો અને વધેલાનો ઉપયોગ ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થ અને વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા સિંચાઈની સગવડોમાં થયેલા નોંધપાત્ર વધારો વગેરે પરિબળો કૃષિ ઉત્પાદનમાં થયેલો અસાધારણ વધારાની ઘટનાની હરિયાળી ક્રાંતિ કહે છે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો ખેડૂતોમાં સુધારેલા બિયારણો વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવા પેરીત એ કરવામાં આવ્યા છે પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે હળિયાળી ક્રાંતિથી ઘઉં ડાંગર અને પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે કપાસ શેરડી ક્ષણ તેલીબિયા અને રોકડિયા પાકોના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે દેશમાં પહેલાં જે ખાદ્ય અનાજની અછત હતી તે અનાજને પર્યાપ્ત ભંડોળ છે આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસર જણાતી નથી આજે પણ બફર સ્ટોકને લીધે દુષ્કાળની અસરને સરળતાથી એ સામનો કરી શકાય છે અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન અને હરિયાળી ક્રાંતિની સીમા ચેહ્ના એ ઐતિહાસિક સિદ્ધિ એ પ્રાપ્ત કરેલી છે કેટલીક વાર પરીક્ષામાં પૂછાય છે હરિયાળી ક્રાંતિ વિશે ટૂંક નોંધ લખો ત્રણ માર્ક્સમાં પૂછવામાં આવે છે ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવ તો ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું મહત્ત્વ એ ખૂબ રહેલું છે અને ભારતનું યોગદાન વધારે રહેલું છે કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાકો પૂરા પાડે છે દેશના સાઠ ટકા લોકોને રોજગારી પૂરી પાડે છે રાષ્ટ્રીય આવકનો બાવીસ ટકા હિસ્સો એ કૃષિ પર આધારિત છે દેશના કુલ ઘરેલું લગભગ સત્તર ટકા હિસ્સો ધરાવે છે તે નિકાસ વ્યાપાર ચા કોફી કપાસ શણ તેજાના મસાલા તે તેલીબિયા બટાકા જેવી કૃષિ પેદાશો આપણે જેની નિકાસ એ વિદેશી ઊંધિયા પ્રાપ્ત કરીએ છીએ સૂત્રાવ શણ કાપડ ખાંડ કાગળ તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા એ પ્રસંસ્કરણનો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે તેથી તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે કૃષિ ઉત્પાદન ભારતમાં વિશ્વમાં બીજા ક્રમે એ છે ભારતમાં આજે અનાજનું સંરક્ષણ કરવાનું સાથી જરૂર બન્યું છે ભારતમાં આઝાદી પછી હરિયાળી ક્રાંતિ થવાથી અનાજના ઉત્પાદનમાં દેશ સ્વાવલંબી બન્યો છે તે દેશનો સ્વસ્તીમાં પણ વધારો થયો છે ઈ સીસન ઓગણીસો એકાણવનમાં ભારતની વસ્તી આશરે સત્રીસ કરોડ દસ લાખની હતી તે વધીને આજે એકસો પચીસ કરોડથી વધુ છે દેશમાં અનાજની માંગોનો વધારો થયો છે પચાસ ઓગણીસો પચાસ એકાવનમાં એકાવન કરોડ ટન અનાજ પેદા થતું હતું તે વધીને બે હજાર તેર ચૌદમાં બસો પાસઠ ચાર કરોડ ટન થયું છે આજે દેશની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરી શકાય છે તેટલું અનાજ દેશના ગોડાઉનમાં છે અનાજ એ ભંડારો એ જાળવી રાખવા અને તેમાં વધારો કરવા તે જરૂરી બન્યા છે અનાજનો બફર સ્ટોક ઊભો કરી દુષ્કાળ દૂર કરી આ અનાજની અછત સમયે અનાજની તંગી નાબૂદ કરી શકાય તેમ છે અનાજના ગોડાઉનમાં અનાજને બગડતું અટકાવવા માટે અનાજની સાચવણી વૈજ્ઞાનિક પદ્ધતિ એ અપનાવવી જોઈએ દર વર્ષે ગોડાઉનમાં અનાજને બગડતું અટકાવવા ખાસ જરૂરી બન્યું છે આ માટે અનાજનું સંરક્ષણ માટે પ્રબંધની સંગીન વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા એ દેશની ગરીબી પ્રજાને અનાજ વેચવાનું શરૂ કર્યું છે આમ દર વર્ષે દેશમાં મબલક અનાજ થતું હોવાથી તેનું સંરક્ષણ કરવું અનિવાર્ય બન્યું છે આજે ભારત અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે પરંતુ ભવિષ્યમાં પણ ક્યારેય પણ દુષ્કાળની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અનાજને સંગ્રહ કરવાનું જરૂરી બન્યું છે વિશ્વભરમાં ભારતની ખેતી વિશેની નોંધ લખો વિશ્વ બજારમાં ભારત વિશેની ખેતી વિશેની નોંધ લખો તો ભારત સરકારે વૈશ્વિકરણની નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે તેના પરિણામે ગુજરાતમાં કપાસ મળઘા તલ ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળોના બજારોમાં એ વહેંચાવા લાગ્યા છે આ સંજોગોમાં ખેત ખેતપેદાશોના પ્રમાણમાં પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે આપણા કૃષિ ઉત્પાદનોના પરદેશથી આવતી એ જ ઉત્પાદનની હરીફાઈમાં ઉતરવું પડે છે વૈશ્વિકરણને ગુણવત્તા ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેન્ટેટ દેશના નામે એ નોંધાવી લેવું જરૂરી બન્યું છે તો આજે ભારતને તેની માનવ શક્તિ ટેકનોલોજી અને તે આધુનિક મદદ મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશોની હરીફાઈ કરી ટકી શકે છે વૈશ્વિકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપની દ્વારા એ વેચવામાં આવતા માંગા ભાવના જેની ટેકનિકલ મોડિફાઈ બીટી બિયારણો ભારતમાં મળવા લાગ્યા તેનાથી ખેતી ખર્ચાળ બની છે જો કે બિયારણ કપાસ અને મકાઈના ઉત્પાદનમાં પણ વધારો થયો છે વૈશ્વિક બજારમાં થતી ખેત ખેત પેદાશો સ્પર્ધાઓનો સામનો કરવા ભારતીય કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારી અને ગુણવત્તાવાળી પેદાશોનું ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાં એ ભરવા પડશે કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી ભારતમાં ખેડૂત મહેનતું છે પણ તેમાંથી બહુ મોટો ભાગ ગરીબી અને અભયારણ છે ગરીબ તેમની ગરીબી અને નિરક્ષરતાને લીધે નાના ખેતરોમાં મારે ટ્રેક્ટર કે થ્રેશર પંપ કે આંતરિક સાધનો વાપરવા કે એ મોંઘા પડે છે પરિણામે કૃષિ ઉત્પાદન વધારી શકાતું નથી ભારતની ખેતી મુખ્યત્વે વરસાદ પર અવલંબે છે તેનો ઘણો અનિયમિત અને અનિશ્ચિત પરિણામે કૃષિ ઉત્પાદન ઓછું થાય છે દેશના કેટલાક ભાગોમાં કૃષિ માટે જરૂરી વરસાદ પડતો નથી તેમાં સિંચાઈની પણ સગવડ નથી આ ભાગોમાં કૃષિ પેદાશો ઓછી થાય છે ભારતમાં થયેલા મોટા વસ્તીવાળા વધારાને કારણે ખેતરનું કદ નાના થતાં જાય છે ખૂબ નાના ખેતરોમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે ભારતના ખેડૂતો સુધારેલા બિયારણો રાસાયણિક ખાતરો આધુનિક કૃષિ યંત્રો વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વગેરેનો ઓછો ઉપયોગ કરે છે સમાજમાં ખેતીના વ્યવસાયનો દરજ્જો નીચો માનતો હોવાથી શિક્ષિત લોકો જ આ વ્યવસાયમાં જોડાતા નથી જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે તો જૈવિક ખેતીના ઉત્પાદનમાં પોષણયુક્ત હોય છે તેમાં કુદરતી સ્વાદ મીઠાશ અને સુગંધ હોય છે તેમાં ખનીજ વિટામિન અને જીવનશક્તિના તત્વો વધારે હોય છે અને જેના જેથી જૈવિક ખેતીના ઉત્પાદનમાં ખૂબ માંગ એ વધી છે પરિણામે ખેડૂતો તેનું આર્થિક વળતર ઘણું મળે છે આથી જૈવિક ખેતી તરફનું વલણ એ વધી રહ્યું છે અહીંયા જો મેપ બતાવવામાં આવે છે અને ચિહ્નો બતાવવામાં આવે છે એ રીતે આપણે મેપ ભરવાનો છે રાજ્યમાં કયા પાક થાય છે એ ચિહ્નો બતાવેલા છે અને આ રીતે માપ મેપ ભરો તો પૂરેપૂરા માર્ક્સ મળે છે અહીં આપણું દસમું ચેપ્ટર પૂર્ણ થાય છે